રાજકોટ સહિત રાજ્યભરમાં રાજપૂતોનો વિરોધ સતત વધી રહ્યો છે જે પ્રકારે સંકલન સમિતિએ નિર્ણય લીધો છે તે વિષય પર વધુ વાત કરવા માટે આપણી સાથે રાજપૂત સમાજના અગ્રણી સુરેન્દ્રસિંહ રાજપૂત જોડાયા છે આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ એ કે અત્યાર સુધી એવું હતું કે રૂપાલાનો જ માત્ર વિરોધ થઈ રહ્યો તો શરૂઆતમાં આપે સ્લોગન પણ એ આપ્યું કે ભાજપ તૂજશે બેર નહીં પરંતુ શું હવે એવું માની શકાય કે આ લડાઈ રાજપૂત વર્સિસ ભાજપ થઈ ગઈ છે છેલ્લા પંદર વીસ દિવસનો આપણે ઘટનાક્રમ જોતા હશો એ મુજબ અમારા પ્રયત્નો એવા હતા કે ભારતીય જનતા પાર્ટી દ્વારા રૂપાલાનું નામાંકન રદ કરવામાં આવે ટિકિટ રદ કરવામાં આવે એ એના માટે અમે ગાંધીજીના માર્ગે શાંતિપૂર્વક અમારા આવેદનપત્રો આપવાના કાર્યક્રમો એ ત્યારબાદ મહાસંમેલનો જિલ્લામાં સંમેલનો એ કર્યા બાદ શાંતિપૂર્વક રીતે અમે સરકારને અમારો અવાજ પહોંચાડવાની કોશિશ કરી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈપણ હિસાબે પુરુષોત્તમ રૂપાલાનું ટિકિટ રકવાનું આગળ કંઈ કાર્યક્રમ કરવા માગતી નથી જેથી આજે અમે ગુજરાતની સમગ્ર સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા એકસો વીસ ઉપરાંત સંસ્થાઓ આજે અમદાવાદ ગોતા ભવન ખાતે હાજર રહી હતી ત્યારે સર્વમતી ઠરાવ કરવામાં આવ્યો છે કે હવે આપણે રણસિંગુ ફૂંકાઈ ગયું છે તો લડી લેવાનું છે એના માટે હવે ભારતીય જનતા પાર્ટીની સામેના પક્ષમાં જે પણ વિરુદ્ધમાં આપણા ઉમેદવારો હશે એને અમે સંપૂર્ણ ટેકો આપીશું અને અમારા મતદાનથી અમે પેટીઓ છલકાવી દઈશું બિલકુલ સાથે અમારા પાંચ સાત મુદ્દાઓનો કાર્યક્રમ અમે સમગ્ર સત્ય સમાજને વિશ્વાસમાં લઈને સંગઠન સમિતિ જાહેર કર્યો છે એમાંનો આવતીકાલથી કાર્યક્રમ અમારી મહિલા સંગઠન માતૃશક્તિ દ્વારા દરેક જિલ્લા કેન્દ્ર ઉપર પ્રતિક ઉપવાસ સાત તારીખ સુધી જ્યાં સુધી મતદાન છે ત્યાં સુધી અમારી માતૃશક્તિ મહિલા શક્તિ રોજે રોજ પ્રતિક ઉપવાસ કરશે મોટી સંખ્યામાં બહેનો એમાં જિલ્લાના ક્ષત્રિય સમાજના અન્ય સમાજના બહેનો પણ જોડાશે અને માતૃશક્તિને જે આ આ નિર્ણય લેવામાં આવ્યો છે એમાં સમિતિ સાથે છે ત્યારબાદ ક્ષત્રિયોની શક્તિ એટલે માતાજી અમારા માતાજીના ઉપાસક શક્તિ ઉપાસક છે એ એના માટે અમારે ક્ષત્રિય સમાજે પાંચ ઝોનમાંથી માતાજીના અમારા અલગ અલગ રથ કાઢવામાં આવશે પાટડી ધામા ખાતેથી ઝાલાવાડ સમાજ દ્વારા શક્તિમાનો રથ કાઢવામાં આવશે આશાપુરાના મઢથી માં આશાપુરામાં કચ્છમાં રથ કાઢવામાં આવશે ભાવનગરથી ખોડિયાર માતાનો રથ કાઢવામાં આવશે અંબાજીમાંથી રથ કાઢવામાં આવશે જે સુધી અને પાટણમાં બૌચાજી માતાના ત્યાંથી પણ રથ કાઢવામાં આવશે આ તરીકે અમે દરેક ગામે ગામ જિલ્લા જિલ્લા તાલુકા તાલુકાને સંગઠનોને સાંકળીને અન્ય બીજા સમાજોને પણ માતાજીના ધાર્મિક યાત્રામાં સાંકળીને અમે એમને કહેવામાં આવશે કે આ પુરુષોત્તમ રૂપાલાનો જે વાણી વિલાસ છે એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની મુખ સંમતિ હોય એવું અમને લાગી રહ્યું છે એના માટે અમે લોકો રથ દ્વારા માતાજી દ્વારા માતાજીની આસ્થા દ્વારા એ રથ તાલુકે તાલુકે ગામે ગામ પહોંચીને બધી બધી બીજી અઢાર અઢાર વર્ગને સાથે જોડીને અમે લોકો આ રથ કાઢવાના છીએ ત્યાં ત્યાર ઉપરાંત અમે તાલુકે તાલુકે ગામે ગામ બેનર પોસ્ટર વોર ચાલુ કરીને ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકરોને ગામની અંદર આવવાનો પ્રવેશ નહીં આપીએ શાંતિપૂર્વક અમે સમજાવીશું ગામમાં પ્રવેશ આપવાનું એ પણ અમારા કાર્યક્રમ છે અને સાત તારીખે મહત્તમ મતદાન ક્ષત્રિય સમાજ દ્વારા થાય બેન દીકરીઓ દ્વારા થાય અને બીજા અઢારે વાલણો અમારી અવણો અમારી સાથે જોડાય અને અમે ભારતીય જનતા પાર્ટીની સામે વિરુદ્ધમાં મતદાન કરીએ એ અમારું આહવાન છે જે બિલકુલ સાથે સવાલ એ છે કારણ કે જો ક્ષત્રિયોની સંખ્યા કોઈ એક બેઠક ઉપર મજબૂત હોય જેમ કે અલગ અલગ સમાજને આપણે જોઈએ છીએ તેવું ન હોવાથી કદાચ ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં એવું લાગી રહ્યું છે કે એટલું નુકસાન નહીં જાય. આપ જો કે તમામ સમાજને સાથે લેવાની વાત કરો છો પરંતુ મારો સવાલ એ છે કે શું આ આંદોલન એ રાજ્યોમાં પણ જશે કે જે રાજ્યોમાં ક્ષત્રિયોની બહુમતી છે જેમ કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે કે જ્યાં ક્ષત્રિયો અનેક બેઠકો પર નક્કી કરે છે કે કોણ જીતશે શું એ રાજ્યોમાં પણ આ વિરોધ જશે? જી બિલકુલ ભારત દેશની અંદર માત્ર લક્ષદ્વીપ અને અંદામાન નિકોબાર સિવાય ઉત્તરથી દક્ષિણ દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ કચ્છના રણથી આસામના પહાડો સુધી કાશ્મીરની વાદીઓથી આપણે નીચે સમુદ્ર રામેશ્વરમ સુધી કર્ણાટક સુધી તમિલનાડુ સુધી સમગ્ર ભારતમાં ક્ષત્રિયોનું ઘણી મોટી પ્રમાણમાં મેજોરિટી છે અટકો બધી અલગ અલગ છે પણ ક્ષત્રિય સમાજ બહુ સંખ્યામાં છે પચીસ કરોડ ઉપરાંત ક્ષત્રિયો ભારત દેશમાં વસે છે અને આપણે હાલમાં જણાવી દઉં રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ બિહાર પૂર્વી ઉત્તર પ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બધે આ આંદોલન પહોંચી ગયું છે રૂપાલા સાહેબનો બધે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જામનગર જિલ્લો જ્યાં જામનગર જિલ્લો બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આણંદ સુરેન્દ્રનગર ભાવનગર આ અમારા કેન્દ્ર સ્થાને રહેશે ત્યાં મેજોરિટીમાં બીજા ત્રીજા નંબર ઉપર સમાજ છે એની સાથે અન્ય સમાજ અમારી સાથે જોડાશે આ માત્ર આત્મુ સમાજનો પ્રશ્ન નથી ભવિષ્યમાં બીજા કોઈ પણ બેન દીકરીઓ પર વાણી વિલાસ કરવામાં આવે તો રાજપુર સમાજ હંમેશા પહેલા પણ લડ્યો છે અને આ અત્યારે રાજપૂત સમાજ ફ્રન્ટ ફૂટ ઉપર આવીને બીજા સમાજને સાથે લડીને લડી રહ્યો છે તો એવું માની શકાય કે જે લડાઈ છે ગુજરાતની છવ્વીસ બેઠકોની એ સત્તાવાર જો કે ભલે જાહેરાત ન થઈ હોય પરંતુ ભાજપને જ્યારે હરાવવાની વાત હોય ત્યારે રાજપૂત સમાજ એ સંપૂર્ણપણે કોંગ્રેસ કારણ કે બીજા નંબરની મજબૂત પાર્ટી છે ગુજરાતમાં ક્યારેય બીજી પાર્ટીઓ અસ્તિત્વમાં નથી હોતી આમ આદમી પાર્ટી છે પરંતુ લોકસભાના પોઈન્ટ ઓફ વ્યૂથી એટલી મજબૂત નથી ત્યારે શું ક્ષત્રિયોનો પૂરેપૂરો સપોર્ટ કોંગ્રેસને મળશે ભારતીય જનતા પાર્ટીની સામે કોઈ પણ ઉમેદવાર ઊભા હશે સક્ષમ ઉમેદવાર હશે જે વિરોધ પાર્ટીના હશે એની અંદર ક્ષત્રિય સમાજ ભરપૂર પ્રમાણે મતદાન કરશે અને ભારતીય જનતા પાર્ટીને જડબાતો જવાબ આપશે અચ્છા આખું આંદોલન જે છે આપના તરફથી એ પણ જાણવું જરૂરી છે ટીવી નાઇનના માધ્યમે તમામ લોકો એ જાણી શકે કાયદાની મુજબ કરવામાં આવશે આપ શું અપીલ કરો છો કારણ કે ઘણા બધા લોકો સમાજમાં એવા હોય છે કે જે આક્રોશિત થઈ જતા હોય છે પાટીદાર આંદોલન વખતે જોયું જે પ્રકારે શહેરોને બાંધમાં લેવામાં આવ્યા કાયદાનું ઉલ્લંઘન થયું તેના પરથી શીખ લઈને રાજપૂત સમાજ સાથે ન થાય તે માટે સંકલન સમિતિ નો વિચાર શું છે સંકલન સમિતિએ જ્યારથી આંદોલન ચાલુ થયું ત્યારથી સંપૂર્ણ શિસ્ત ડિસિપ્લિન મેનર્સમાં આ રાજપૂત સમાજ આજનો નહીં ભૂતકાળમાં જુઓ તો હજાર વર્ષથી સંપૂર્ણ રીતે ડિસિપ્લિન મેનર્સમાં રહેવાવાળો સમાજ છે અને આપણે જોઈ લીધું હશે કે રાજકોટમાં લાખોની મેદની હું સંખ્યા નહીં આપી શકું કેમ કે લાખોની સંખ્યામાં મેદની આવી હતી આખા ગુજરાત જ ગામે ગામથી લોકો આવ્યા હતા પણ આપણે જોયું હતું કેટલી શિસ્તપૂર્વક ટ્રાફિક જુઓ બેઠક વ્યવસ્થા જુઓ સંપૂર્ણ વ્યવસ્થા રિટર્ન ઘરમાં જવાની વ્યવસ્થા જુઓ બધી શાંતિપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને પાછલા કાર્યક્રમો જુઓ રાજપુ સમાજ હતા

અમા અમારું મહાસંમેલન રાજકોટ જે એપી સેન્ટર છે ત્યાં આગળ અમે સરકારને જ બતાવી દીધું ભારતીય જનતા પાર્ટીને બતાવી દીધું કે આ કોઈ આવેલી ભીડ નથી લાવેલી ભીડ નથી બસમાં બેસાડીને પૈસા આપીને લાવેલી ભીડ નથી આ સ્વયંભૂ ભીડ હતી અમે અમે જરબાતો જવાબ આપી દીધો છે અને હવે અમારું કેન્દ્ર આણંદ જામનગર સાબરકાંઠા આ જગ્યાએ અમે બીજા મિની મહાસંમેલનો કરીશું કે જ્યાં જિલ્લાની અંદર સંમેલન કરવામાં આવશે અને ક્ષત્રિય સમાજના બધા વર્ણોને ભેગા કરીને એમાં પણ લાખોની સંખ્યા આવવાની છે અમને ખબર છે પણ એ જિલ્લા સંમેલનો કહેવાશે અને એ દરમિયાન અમે મતદાન ક્યાં કરવું શું કરવું કેવી રીતે કરવું એનું અમે આયોજન ગોઠવી રહ્યા છીએ

ક્ષત્રિય સમાજને પહોંચાડવામાં આવશે કારણ કે રૂપાલા જ્યારે બોલ્યા ત્યારે તે કાઠિયાવાડીમાં બોલ્યા હતા એને હિન્દીમાં અલગ અલગ ભાષામાં રૂપાંતરિત કરીને લોકોને આ વિડિયો બતાવીને જાગૃત કરાશે